आज रोज बहुमाड़ी भवन भावनगर खाते आरटीआई एक्टिविस्ट रमेश झुंझुवाड़िया हाजर रहा था। भारत देश छे लोकशाही देश छे। भारत देश मा अने खास करीने गुजरात मा भ्रष्टाचारे माजा मूकी छे अने दिन प्रतिदिन वधी रह्यो छे। भ्रष्टाचार गुजरातनी दरेक सरकारी कचेरीओमां जयारे आम जनता आधार कार्ड चूंटणी कार्ड राशन कार्ड वगैरे कामकाज बाबते गुजरातनी दरेक सरकारी कचेरीओमां जाय छे ત્યારે સરકારી કર્મચારીઓ દ્વારા અંધેરી નગરીને ગંડુ રાજા તેમ કંઈક ને કંઈક બહાના કાઢી અરજદારને રવાના કરી દેવામાં આવે છે। ત્યારે એવી રીતે જ મિની કાશ્મીર ગણાતા મહુવા તાલુકામાં લોકો સાથે ભાવનગર સમાજ કલ્યાણ નિરીક્ષણ અધિકારી દ્વારા થઈ રહ્યો છે અન્યાય। ભાવનગર નિરીક્ષક અધિકારી દ્વારા પોતાની મનમાની કરીને આવાસો મંજૂર કરવામાં આવે છે તેમ લોકમુખી ચર્ચાઈ રહ્યું છે। મહુવા તાલુકાના ઘણા બધા ગામડાઓમાં લાભાર્થીઓને પાકું મકાન હોવા છતાં પણ તેમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત આવાસો મંજૂર કરવામાં આવે છે અને ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ ગરીબ પરિવાર ઊંચી ધરતી અને નીચે આબ જેમ જીવન જીવી રહ્યા છે તેમ છતાં તેમના આવાસો મહુવા તાલુકામાં ભાવનગર નિરીક્ષક અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવે છે। ત્યારે મોટા ખૂંટવાડા ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશ ઝુંઝુવાડિયા દ્વારા માહિતી ધારા 2005 હેઠળ 21 જાન્યુઆરી 2022 રોજ જાહેર માહિતી અધિકારી જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસતી જાતિ કચેરી ભાવનગરને પત્ર લખીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ભાવનગર નિરીક્ષક અધિકારી દ્વારા કરવામાં આવેલા સ્થળ તપાસ અહેવાલની મહુવા તાલુકા નીચે આવતા તમામ ગામોની નકલોની આરટીઆઈ માહિતી મંગાવવામાં આવી હતી। તે માહિતી વધુ માત્રામાં હોવાથી જાહેર માહિતી અધિકારી અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીને પહોંચતી કરવામાં આવી હતી। ત્યારે રમેશ ઝુંઝુવાડિયા દ્વારા હાજર રહીને મહુવા તાલુકામાં વસવાટ કરતા તમામ જરૂરિયાતમંદ ગરીબોને પાકા બનાવવાનો લાભ મળે અને તે માટે રમેશ ઝુંઝુવાડિયા દ્વારા બહુમાળી ભવન ભાવનગર ખાતે રૂબરૂ હાજર રહીને માહિતીનું રેકોર્ડ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું। અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખરેખર અરજદાર ગરીબ હોય તો અમને જણાવશો, તેવા ગરીબ પરિવારને અગ્રતા આપીને વહેલી તકે આવાસો મંજૂર કરવામાં આવશે। રેકોર્ડ વેરિફિકેશન સમયે ઉપસ્થિત જાહેર માહિતી અધિકારી અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વસાણી સાહેબ અને સમાજ કલ્યાણ નિરીક્ષણ કે એમ વાકાણી સાહેબ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટિંગ ન્યૂઝ અખિલ ચારણિયા, સ્પીડ ન્યૂઝ 17, મહુવા। મારું નામ મંગાભાઈ ભાણાભાઈ ચૌહાણ છે અને પંડિત દીનદયાળ યોજનામાં મેં ફોર્મ ભરેલું છે તો હું આ દેશનો નાગરિક નહીં। તો સાહેબ જ્યારે ફોર્મ મંજૂર થયું ત્યારે સાહેબે એમ કીધું કે તમે અપરિણિત છો, તમને મળવા પાત્ર નથી। તો ખરેખર મને મળવા પાત્ર હોય તો સાહેબ અથડ ઉપર આવીને તપાસ કરવા મારી વિનંતી છે। મારું નામ મંગાભાઈ છે ભાણાભાઈ ચૌહાણ, મારું ગામ લોંગડી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, અને પંડિત દીનદયાળમાં મેં ફોર્મ ભરેલું છે। આજથી 2 વર્ષ સામાન્ય લાગ્યા છે, ફોર્મ મંજૂર થઈ ગયેલું છે। સ્થળ ઉપર આવીને મને કહેશે કે તમે પરણિત છો, તો મેં કીધું હા, તો હું પરણિત હતો પણ ભાઈઓ રહી હમણાં વહી ગયા એટલે સાહેબે કીધું કે તમને મળવા પાત્ર મકાન નથી, નામંજૂરી કરી છે અને હું આ દેશનો નાગરિક નથી સાહેબ। તો મને ખરેખર મળવા પાત્ર હોય તો સ્થળમાં આવી અને તપાસ કરવા મારી વિનંતી છે। જો હારા હારાને મકાન મળ્યા હોય તો અમને આ અપંગ માણસને ન મળી શકે એવી મારી સરકાર પાસે એવી મારી નમ્ર વિનંતી છે। સાહેબભાઈ આવ્યા મકાન જ્યારે સ્થળ ઉપર જોવા ત્યારે મને કીધું કે તમે પરણિત છો, તો મેં એમ કીધું કે અપરણિત છો, તો એ સહી સિક્કા લઈને સાહેબ ભાઈ ગયા અને મકાન મંજૂર થઈ ગયેલું, ના મંજૂર કર્યું છે, તો કયા કારણે ના મંજૂર કર્યું છે અને મને ખરેખર મળવા પાત્ર હોય તો સરકાર નમનો વિનંતી વ્યાજ જોડીને કરું છું કે વિકલાંગને કયા કારણે ન મળી શકે અને ગામની અંદર કેટલા મકાન પણ થયા છે અને કેટલા સમયથી આ યોજના હાલે છે, મેં પહેલી વાર ફોર્મ ભર્યું મંજૂર થયું તો ના મંજૂર કરી અને મારી આગળ 13 ગ્રુપ માંગ્યા તો 13 ગ્રુપે મેં પણ ઓરિજિનલ આપ્યા છે બરોબર। પહેલાં 3 ગ્રુપમાં થતું હતું ને અત્યારે 13 ગ્રુપ માંગ્યા છે મારી આગળ અને ના મંજૂરી કરી છે। મારું નામ બારીયા અશોકભાઈ કિશોરભાઈ, ગામ નેસવાડ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। મેં આજથી 2 વર્ષ પહેલાં પંડિત દીનદયાળ આવાસ યોજનામાં ફોર્મ ભરેલ છે, તે ના મંજૂર કરવામાં આવેલ છે, તો સરકારશ્રીને એટલી અપીલ ને વિનંતી કરું છું કે મારું મકાન ફરીથી મંજૂર થાય અને અમને મદદરૂપ થાય એવી આશા રાખું છું।